નયને એક મારા માટે ચિઠ્ઠી લખી છે, એ તમને વાંચીને બતાવું કે હલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂર. મને ઘણા લોકો પૂછે છે કે ધર્મજના નયનના ઘરનું શું થયું, એના ઘરની શું અપડેટ છે. તો આજે નયનનું ઘર બનીને તૈયાર થઈ ગયું છે, આજે એના ઘરની પૂજા છે. નો ડાઉટ દિવસો વધારે લાગી રહ્યા છે. કેમ કે હવે અમે સ્લેબ વાળા ઘર બનાવીએ છીએ. તો સ્લેબ વાળા ઘર બનાવો તો પ્લાસ્ટર સુકાવવામાં કે સ્લેબ જે ધાબુ ભરીએ છીએ એને સુકાવવામાં 15 દિવસ લાગે છે. દિવસો થોડા વધારે લાગશે, પણ આવા બાળકોને 70-80 વર્ષ કોઈ પણ જાતની તકલીફ નહીં પડે એની ગેરંટી હું આપું છું. લાગણસથી આપણે મહેસાણા આવીને સીધા આવ્યા. રાજકોટ 300 કિલોમીટર થાય છે અને રાજકોટ થી સીધા આપણે ધર્મજ આવ્યા છીએ. 250 કિલોમીટર ત્યાંના થાય છે, એટલે ઓલમોસ્ટ 550 કિલોમીટર કટ કરીને આપણે પહોંચ્યા છીએ ધર્મજ. પણ આજે સવારે હું રાજકોટમાં હતો અને અદભુત રાજકોટની સ્કૂલ એટલે કે સર્વોદય સ્કૂલમાં ગયો હતો. બાળકોનું ડિસિપ્લિન જબરજસ્ત, ટીચર જબરજસ્ત, સ્કૂલ જબરજસ્ત. અને આવી સ્કૂલોમાં આપણે જઈએ છીએ તો આપણે અંદરથી એવું ફીલ થાય કે આવી નિશાળ, આવી સ્કૂલ છે, એમાં આપણે અચૂકપણે જવું જોઈએ. એવી ગજબની સ્કૂલ હતી આ રાજકોટની સર્વોદય સ્કૂલ. સીધા જઈએ છીએ આપણે ધર્મજ. હવે ધર્મજમાં આપણે નયનના ઘરની પૂજા કરીએ છીએ. આજે નયનની ઘરે પણ એક દિવાળી જેવો અવસર છે, તો આપણે બધા મળીને નયનના ઘરની પૂજા કરીએ છીએ. ભાઈ, ઘણા દિવસથી લોકો મને પૂછતા હતા કે ભાઈ ધર્મજના નયનનું ઘર છે એનું શું થયું, એનું ઘર ક્યારે બનવાનું છે. તો આજે આ દિવસ છે જ્યારે ધર્મજની અંદર નયનનું ઘર બની ગયું છે. આજે ઘરની પૂજા છે, આજે તમને ઘર બતાવીશ. ઘર અંદરથી કેવું છે, બહારથી ઘર કેવું છે, તમામ વસ્તુ તમને બતાવીશ. અત્યારે જે ગામે પ્રેમ આપ્યો છે, આજુબાજુના ગામથી ઘણા અસંખ્ય લોકો મને મળવા આવ્યા છે. તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર છે. ઘર તમને બતાવીશ, ઘર કેવું બન્યું છે. પણ અત્યારે નયન બહુ રાજી છે, એનું ઘર બની ગયું છે. નયનને આપણે પૂછ્યું કે ભાઈ તારું ઘર બની ગયું છે, તને કેવું લાગે છે. બેકગ્રાઉન્ડમાં તમે જેટલા લોકો જોવો છો, બધા જ લોકો બહુ રાજી છે. અને આજે નયનનું ઘર બની ગયું છે એટલે હું આજે બહુ રાજી છું. અત્યારે આપણે ઇનોગ્રેશન કરીએ છીએ અને સીધા જઈએ છીએ અંદર, ઘરની પૂજા કરશું અને પછી તમને બતાવીશ કે નયનનું ઘર કેવું છે. ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા. ઓહો ભાઈ, આ વાત તો જોવો તમે. જય ગણપતિ ભાઈ, તાલિયા. બાથરૂમ જોવા મળશે જેમાં પેલા અમે 3 ફૂટ ટાઇલ્સો રાખતા હતા, હવે આખી આખા બાથરૂમ ની અંદર ટાઇલ્સો રાખીએ છીએ. પાણીની વ્યવસ્થા કરી છે, બધી ટાઇલ્સ છે. નીચે અમે મેટ ની ટાઇલ્સો વાપરી છે, ઉપર ગ્લોસી ની વાપરી છે. તમે જેવા અંદર આવશો એટલે
દરવાજો છે, દરવાજામાં તમે અંદર આવશો એટલે પહેલા આપણે પંખા ચાલુ કરી દઈએ. પંખા ચાલુ કરી દે, જેવા તમે અંદર આવશો એટલે તમને સરસ મજાનું કિચન જોવા મળશે. પાણીની વ્યવસ્થા અમે કરી છે, તમને જોવા મળશે. અંદર આવશો એટલે તમને આ સરસ મજાનું ઘર જે અમે પીઓપી કરી છે, પીઓપી તમને કેવી લાગી છે જરૂરથી જણાવજો. ધાબુ ભરવામાં નો ડાઉટ મોડું થાય, 15-20 દિવસ લાગે છે, એટલે આ જે સ્લેબ છે સુકાવવામાં વાર લાગ્યો. અત્યારે તમે પીઓપી જોવો છો, પીઓપી અમે કરી છે જેમાં અમે બે પંખા નાખ્યા છે, એક પંખો આબાદ છે, એક પંખો આબાદ છે. ચોકલેટ કલર રાખ્યો છે, અંદર અમે લાઈટો રાખી છે સિલિંગની અંદર. આ એક કબાટ છે જેની અંદર નયનના કપડાં છે. આ બેડ તમે જોશો, આ બેડ નયન અત્યારે સાથે બેઠો છે. ટાઇલ્સો મને પર્સનલી બહુ ગમી છે, પણ જ્યારે તમે ધાબાવાળા ઘર કરતા હોવ છો, અમે આ જે ધાબું ભર્યું છે એટલે થોડોક ટાઈમ અમને વધારે લાગ્યો, પણ કહેવાય ને કે હવે નયનને આવનારા 50-60 વર્ષ કે 100 વર્ષ સુધી વાંધો જરા પણ નહીં આવે, એટલું આ સરસ મજાનું ઘર બન્યું છે. આ તમે ટાઇલ્સ જોશો, જેટલો અમને સ્પેસ મળ્યો છે એટલી મેક્સિમમ જગ્યા અમે કવર કરવાની કોશિશ કરી છે. ઇલેક્ટ્રિસિટી છે એ પ્રોપર અમે કરી છે, કલર હજી સુકાવવામાં થોડોક ટાઈમ લાગશે, પણ આ તમે જુઓ કિચન છે, ગેસની વ્યવસ્થા છે, એટલે આ છે નયનનું ઘર જે 24-24 કલાક જાગીને બનાવેલું ઘર છે. એટલે હવે નયનને ક્યારે કોઈ પણ જાતની તકલીફ ઘરને નહીં. પહેલા તમે નયનનું ઘર જોયું, એ ઘર કેવું હતું, ને અત્યારે નયનનું ઘર છે કેવું છે. ઉપર ધાબું કેવું છે, ઉપર ધાબા પર મેં ટાઇલ્સો પણ નાખી છે, કારણ કે ભવિષ્યમાં પાણીનો કોઈ પણ જાતનો લીકેજ ન રહે. ધાબું કેવું છે આપણે ઉપર જઈને જોઈએ. ભાઈ નયને એક મારા માટે ચિઠ્ઠી લખી છે, એ તમને વાંચીને બતાવું કે પ્રિય ખજૂર કાકા, હું નયન તમારો દિલથી આભાર માનું છું, હંમેશા તમે મારા દિલમાં રહેશો. મારી પાસે 2200 રૂપિયા ભેગા થયેલ છે, મારું ઘર નહોતું અને તમે મારું નવું જીવન આપ્યું છે, તમે મારા ભગવાન છો, જય શ્રી કૃષ્ણ. એટલે તમે વિચાર કરો કે કેટલો ઈમાનદાર છોકરો તમે કહી શકો કે એની પાસે અત્યારે 2200 રૂપિયા છે જેણે ભેગા કરેલા છે. એટલે બીજું પૈસાની કોઈ પણ જાતની એને તંગી નહીં આવે, આવનારા ભવિષ્યમાં જમવાની કોઈ જાતની તંગી નહીં આવે, ભણવાની કોઈ જાતની તંગી નહીં આવે, એની જવાબદારી અમે લઈએ છીએ. જેટલા લોકો મને મળવા આવ્યા છે તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર. આઈ લવ યુ, થેન્ક યુ સો મચ. ભાઈ આમળો આમળો, જેટલા લોકોએ આપણે આજે ઘર બનાવ્યું છે, મહેનત કરી છે, જેને પથરા ઉપાડ્યા, સિમેન્ટ ઉપાડી, એ લોકો એના હાથ ઉપર કરે એટલે હું બધાને મારા હાથે પેંડા ખવડાવું. હા બા હા હા હા, આરામથી આરામથી બસ નીચે તમે જોઈ લીધા. બોલો અંબે માતાજી. નયન તારું ઘર બની ગયું, તું રાજી છો? હા. ખુશ? હા. મજા આવી? હા. બધાથી વધારે તને શું ગમ્યું ઘરમાં? આખું ઘર બહુ ગમ્યું નયન ને, આખું ઘર બહુ ગમ્યું છે. આપણે ધાબું ભરીને સીલિંગ કર્યું છે તો એ ગમ્યું તને? મસ્ત ધાબું છે. બીજું તને શું ગમ્યું વધારે? આખું ઘર ગમ્યું. આજ માટે આટલું છે, તમામ લોકોને ફરી પાછો કહીશ. મને એટલા બધા લોકોએ અસંખ્ય મેસેજ કર્યા હતા કે ભાઈ નયનનું ઘર બની ગયું છે, પૂજાનો વિડીયો ક્યારે આવશે, પૂજા ક્યારે થશે. તો આ વિડીયો જેટલા લોકોએ મને મેસેજ કર્યા છે, જેટલા લોકોએ મને જે નયનની ચિંતા કરી છે, એવા તમામ લોકોને આ વિડીયો અત્યારે તમને દેખાતો જશે, તો જોઈ લેજો. આજ માટે આટલું છે, તમામ લોકોને ફરી પાછું એકવાર કહેવાનું મન થાય છે કે તમારા વિસ્તારની અંદર કોઈ આવા હોનહાર નયન હોય કે જે પોતાનું ઘર બનતો હોય અને 24-24 કલાક કામ કરતો હોય, ભાઈ મારું ઘર બની રહ્યું છે, તો એવા નયનની તમામ લોકોને કહું છું કે મદદ કરતા રહેજો, સપોર્ટ આપતા રહેજો. આવા જે વિદ્યાર્થીઓ છે, આવા જે બાળકો છે, એને આપણી હોફની, આપણા પ્રેમની જરૂર છે. મળીએ છીએ આપણા નવા ઘર સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. નયનના ઘરની પૂજા થઈ ગઈ છે, હવે થોડુંક અમારું ફોટો સેશન બાકી. જા બધાનો ખૂબ ખૂબ આભાર, જેટલા લોકો આવ્યા. મળીએ છીએ આપણે બધા એક સાથે, બોલશું જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચાલો જય માતાજી.